सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। पालनपुर नगरपालिका में विविध विभागों साथ योजाई बैठक। बैठक में पालिका प्रमुख और चीफ ऑफिसरे वेरा वसूलात सहित विभाग की कामगिरी करता कर्मचारियों ने करी समीक्षा। पालनपुर में चौधरी समाजे शुरू कर्यु महासफाई अभियान। गामडाओं ने स्वच्छ बनावा माटे आगेवानोए जाते ज लीधा हाथ में सावरणा। बदलाता मौसम ने लई बाळको बनी रह्या छे बीमारीओनो भोग। बाळकोमां वधेली बीमारीओना लीधे शाळामां घटी बाळकोनी संख्या। खानगी शाळानी जेम डीसामां सरकारी शाळाए पण शाळानी सुवर्ण जयंतीनी करी उजवणी। सुवर्ण जयंती प्रसंगे शाळामां मेळानुं आयोजन करी गरीब बाळकोने आप्युं खानगी शाळा जेवुं मनोरंजन। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। પાલનપુર નગરપાલિકાના વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે આજે પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરાઈ હતી। પાલનપુર નગરપાલિકામાં આવેલ વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે આજે રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી, જેમાં કર્મચારીઓ દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરી વધુ એચિવમેન્ટ મેળવવા પર ભાર મૂક્યો હતો। જ્યારે વેરા વસૂલાતમાં પણ 50% જ વસૂલાત થઈ હોય, વધુ વેરો વસૂલ કરવા માટે વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવા પર વિચારણા હાથ ધરાઈ હતી, જેમાં વેરા વસૂલાત અનન્વયે રીઢા બાકીદારોની નોટિસ ફટકારી જરૂર પડે નળજોડાણ કાપવા સહિતના આકરા પગલાં ભરવા પર ભાર મુકાયો હતો। આજની બેઠકમાં પાલિકા પ્રમુખ કિરણબેન રાવલ, ઉપપ્રમુખ હસમુખભાઈ પઢિયાર, ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી સહિત તમામ સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે નગરપાલિકાની તમામ શાખાઓની રિવ્યૂ મિટિંગ હતી, જેમાં તમામ શાખાઓની કામગીરી, એમનું પર્ફોર્મન્સ અને આગામી 31 માર્ચ સુધીમાં કયા કયા ટાર્ગેટો અચીવ કરવાના એ બાબતની મિટિંગ હતી અને એ બાબતે સ્ટાફને જરૂરી સૂચનાઓ પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીની હાજરીમાં આપવામાં આવેલી હતી। ખાસ કરીને તો વેરા વસૂલાત બાબતે 31 માર્ચ સુધી ઝુંબેશ સ્વરૂપે જે જેના લોકો ખાસ જૂના બાકીદારો હોય એમને નોટિસ બજાવણી કરવાની, નોટિસ બજવા પછી જો ના ભરે તો કનેક્શન કાપવાની, એ રીતે પગલાં ભરવાની ચર્ચાઓ થઈ હતી। બાકીદારો ના નોટિસો હવે ચાલુ કરવાની છે। કેટલા બાકીદારો લિસ્ટ તો એવું તો ખબર નહીં પડે, પણ 50% જે વસૂલાત થઈ એટલે 50% જેવું બાકી રહ્યું અત્યાર સુધીમાં। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામડામાં થઈ રહેલા વિકાસના કામો વિવાદની સાથે થઈ રહ્યા છે। ધાનેરા તાલુકાના થાવર ગામના જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારી સહિત ગુજરાત પંચાયત વિભાગને રજૂઆત કરી છે। ફરિયાદી ભરતભાઈના જણાવ્યા અનુસાર થાવર ગ્રામ પંચાયત દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે એ કામો ગૌચરની જમીનમાં થઈ રહ્યા છે। અગાઉ પણ અરજદારે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી ગૌચર જમીનમાં કરેલા બાંધકામોના નાણાં સરકાર તરફથી ચૂકવવામાં નથી આવ્યા, જ્યારે હાલ પણ થાવર ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન પર સીસી રોડ માટેની કામગીરી હાથ ધરતા અરજદારી રજૂઆત કરી છે। ધાનેરા તાલુકાના ગામડાઓમાં ગૌચરની જમીનો પર આડેધડ રીતે કાયદાને નેવે મૂકી કામો થઈ રહ્યા છે। સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ તલાટીની મિલી ભગતના કારણે બેફામ સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે।
अगाउ पण दबाणनी रजूआतना पगले गौचर जमीनमां बांधवामां आवेला सरकारी आवासो तोड़ी पाडवामां आव्या हता। जारे फरीवार पण हवे थावर गामनी गौचर जमीनमां स्थानिक ग्राम पंचायत सीसी रोड माटेनी कामगीरी हाथ धरी छे। आखरे स्थानिक ग्राम पंचायतना तलाटी तेमज धानेरा तालुका पंचायतनुं बांधकाम विभाग परवानगी वगर कई रीते आपे छे ए विचारवा जेवुं छे। आ रीते गामना जागृत नागरिको रजूआतना कारणे तो धानेराना तालुकाना गामडामां बेरोकटोक पैसाना जोरे विकासना नाम साथे हल्की गुणवत्ताना कामो थई रह्या छे। गौचरनी जमीन माटे अरजी करनार अरजदारे वधु माहिती आपी हती। મારો એક જ ઉદ્દેશ કે ગૌચર બચાવ અભિયાન સરકાર દ્વારા અનેક કાયદા લાયા ગૌચર બચાવવા, પણ હાલની પંચાયત દ્વારા ગૌચરમાં કામ કરી અગાઉ પણ અમારા અરજદારે રજૂઆત કરેલી કલેક્ટર કચેરી વિકાસ કમિશનર દ્વારા, છતાં જે ગૌચરમાં કામ કરેલા એના નાણાં બચાયા સરકારના, પણ હાલના સરપંચશ્રી તેમજ તલાટી તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમજ બોજગામ શાખાવાળા એમની મિલીભગતથી ગૌચરમાં રોડો બનાવી ખોટા ખોટા સરકારી નાણાંનો દુરુપયોગ કરે તો તાત્કાલિક ધોરણે જે આ ગૌચરમાં કામ થાય એવું અટકાવવું જોઈએ અને તેમની સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ। મારો એક જ ઉદ્દેશ છે કે ગૌચર બચાવ અભિયાન ક્યાં રજૂઆત કરી તમે? મેં આ બાબતે કલેક્ટર સાહેબની રજૂઆત કરીએ, વિકાસ કમિશનર ગાંધીનગર રજૂઆત કરી છે, મહેસૂલ મંત્રી સાહેબની હર્ષ સંઘવીર સાહેબની રજૂઆત કરીએ, મુખ્યમંત્રીની રજૂઆત કરી છે, માનનીય પંચાયત મંત્રી સાહેબની રજૂઆત કરી છે। મારી એક જ મોગણી એ કે જે ગૌચરમાં કામ થાય એવો ગૌચરમાં કોઈ કામ થવું જોઈએ નહીં, જે માણસો વસવાટ કરે ત્યાં કામ થવા જોઈએ, અને કામ એવો થવા જોઈએ કે વિકાસના કામો થવા જોઈએ વ્યવસ્થિત। તો હાલ એક ટોલામાં 5-5 લાખના રોડ બનાવે, એમાં 1,10,000 ખાલી એક કપસીની ગાડી નોખે અને 5 લાખનું કામ કરે, માથે થોડો થોડો સોનો હોય 4 દાડમ તૂટી જાય, છતાં સરકારી તંત્ર એ બોજગામ શાખા ક્યાં મેં કહેવા જતા પંચાયત દ્વારા તો એમ કહે કે અમારે ટકાવારી અમને કોણ રોડે, અને અમારે ટકાવારી ચાલતી હોય સરપંચરાથી કોન્ટ્રાક્ટરો એમને મિલીભગતથી તો કોઈ કોમ બંધ કરતા નથી। વારંવાર મેં રજૂઆત કરી ન માન્યા એટલે મારે અરજી કરવી પડી ઉપલી કક્ષાએ, અને એમને દ્વારા જવાબ કરવામાં આવ્યો કે જ્યારે જમીન માપણી થશે ત્યારે પેલું કરીશું, પણ અમને એમના દ્વારા કોઈ માપણી કરવામાં નહીં આવતી, ખાલી લેટરો ઉપર વાતો કરી, સ્થળ ઉપર કોઈ વાતો કરતા નથી। પાલનપુર તાલુકાના સામઢી ગામની સીમમાંથી પસાર થતી દાંતીવાડાની કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી હતી, જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢી તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકાના સામઢી ગામની સીમમાંથી પસાર થતી દાંતીવાડાની કેનાલમાંથી 25,000 ચોકી નજીક બુધવારે બપોરના સમયે એક યુવકની લાશ તરતી હોવાનું સામે આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ગઢ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી લાશને બહાર નીકાળી હતી। ત્યારબાદ તપાસ કરતા મૃતક યુવક દેવોદર તાલુકાના ગોલવા ગામના અમૃતભાઈ તેજાભાઈ દેસાઈ હોવાનું સામે આવ્યું હતું અને આ યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે। આ પગલે ગઢ પોલીસે મૃતકના સાળા ગોવિંદભાઈ નાગજીભાઈ દેસાઈની ફરિયાદના આધારે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 આગામી 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે। આ કાર્યક્રમ અંતર્ગત ગબ્બર તળેટી ખાતે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। અંબાજી મંદિરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ગ્રામજનો સાથે મીટિંગ યોજાઈ હતી। અંબાજી ખાતે આવેલા ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠ મહોત્સવ 2023ને લઈ વહીવટી તંત્રની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આજે યાત્રાધામ અંબાજી મંદિરમાં 51 શક્તિપીઠ મહોત્સવ 2023 લઈ મીટિંગ યોજાઈ હતી। 51 શક્તિપીઠ મહોત્સવની લઈ અંબાજી મંદિરમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ગ્રામજનો સાથે મીટિંગ યોજાઈ છે। તો આવનાર 12 ફેબ્રુઆરીથી લઈ 16 ફેબ્રુઆરી 5 દિવસ માટે 51 શક્તિપીઠ મહોત્સવ 2023નો ધૂમધામથી ઉત્સવ મનાવવામાં આવશે। 51 શક્તિપીઠ મહોત્સવ 2023માં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે। તો અંબાજી મંદિરમાં અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે 51 શક્તિપીઠ મહોત્સવની તૈયારીઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તો સાથે સાથે 51 શક્તિપીઠ મહોત્સવની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી રહી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા 51 શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ 2023 યોજવા જઈ રહ્યો છે। આગામી 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે।
श्री एकावंश शक्तिपीठ दर्शन परिक्रमा चामर यात्रा जय भोले ग्रुप द्वारा निकाळवामां आवशे। तो शक्तिपीठना संकुलोमां शक्ति यज्ञ करवामां आवशे। तो साथे साथे भजन मंडळीओ द्वारा भजन सत्संगनो पण कार्यक्रम योजाशे। एकावन शक्तिपीठ परिक्रमा महोत्सवना प्रोग्राममां गब्बर तलेटी खाते सांस्कृतिक कार्यक्रमो पण योजाशे, जेमां मोटी संख्यामां देशभरना माई भक्तो आ कार्यक्रममां भाग लेशे। यात्राधाम अंबाजी खाते आगामी 12 फेब्रुआरी थी 16 फेब्रुआरी सुधी 5 दिवसीय एकावन शक्तिपीठ परिक्रमा महोत्सव योजाशे। अंबाजी गब्बर तलेटी खाते योजनार श्री एकावन शक्तिपीठ महोत्सव 2023 ना आयोजन दरमियान विविध धार्मिक अने सांस्कृतिक कार्यक्रमों योजाशे। अंबाजी में 51 शक्तिपीठों यात्राधाम अंबाजी खाते देश अने विदेश में अलग अलग जग्याए आवेला माताजीना 51 शक्तिपीठों निर्माणनुं काम तत्कालीन मुख्य प्रधान अने हालना वडाप्रधान नरेन्द्र मोदीए करावी हतुं। देश अने विदेशों में श्रीलंका, बांग्लादेश, नेपाळ, पाकिस्तान वगैरे देशों में आवेला माताजीना शक्तिपीठों प्रमाणे 51 शक्तिपीठों निर्माण अंबाजी में करवामां आवेलुं छे। यात्राधाम अंबाजी खाते आवेला 51 शक्तिपीठों दर्शन माई भक्तो एक ज जग्याए तमाम शक्तिपीठों दर्शन अने परिक्रमा करी शके, तेनो लाभ लई शके छे। दर वर्षे आ 51 शक्तिपीठ परिक्रमा महोत्सवनु आयोजन करवामां आवे छे। पौराणिक रीते अपना 51 शक्तिपीठो आवेला छे, ए पैकी मां अंबानुं धाम अंबाजी सुप्रसिद्ध शक्तिपीठ छे, ज्यां लाखो माई भक्तो आवता होय छे। परंतु अंबाजी सिवायना 50 जे शक्तिपीठों छे एनी पण सामान्यमांथी सामान्य नागरिक पण दर्शननो धन्यता अनुभवे ए हेतुथी गब्बर तरेटी खाते तमामे तमाम राज्योमां अने विभिन्न देशोमां आवेला शक्तिपीठोना मंदिरोने स्थापित करवामां आवेला छे अने एक सुंदर मजानो परिक्रमा मार्ग प्रकૃતિની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે। ત્યારે 12 ફેબ્રુઆરીથી લઈ 16 ફેબ્રુઆરી એટલે કે 5 દિવસ માટે, જેમ આપણને ખ્યાલ છે કે ગિરનાર ઉપર લીલી પરિક્રમા થતી હોય છે અને લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની ફરતે પરિક્રમા કરતા હોય છે, એમ આ 51 શક્તિપીઠના માર્ગના તમામ 50 મંદિર અને 51મી શક્તિપીઠ એટલે આપણે મા અંબા તમામના દર્શન એક સાથે એક જ જગ્યાએ લોકો કરી શકે તે હેતુથી 51 શક્તિપીઠ પરિક્રમા તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી આયોજન કરેલું છે। આ માટેની તંત્ર તરફથી તમામ વ્યવસ્થાઓ હાલમાં કરવામાં આવી રહેલી છે। ખૂબ મોટી સંખ્યામાં માના ભક્તો આ પદયાત્રામાં જોડાય, કેમકે ફેબ્રુઆરીનો માસ છે, આપણે જાણીએ છીએ કે આબોહવાની દ્રષ્ટિકોણથી પણ ખૂબ સુખરૂપ થઈ શકે એવો આ સમય છે, તો આપણે માના દર્શને આવી તમામ શક્તિપીઠોના દર્શનને પરિક્રમા કરવાનો ધન્યતા આપણે અનુભવીએ છીએ। 5 દિવસ માટે આપણે અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારની કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં રાજ્યભરમાંથી આનંદના ગરબા મંડળો, ભજન મંડળો દ્વારા સતત ત્યાં ગરબા થાય, ધૂન થાય, ભજન થાય, સાથે સાથે મા પાલખી સ્વરૂપે, જ્યોત સ્વરૂપે માના પાદુકા છે, એ પાદુકા પણ આપના દર્શનાર્થીઓના દર્શન સંદર્ભે 51 શક્તિપીઠની પરિક્રમાના તમામ મંદિરો ખાતે જાય અને ત્યાં દર્શનાર્થીઓને દર્શન આપે એ પ્રકારની પણ અલગ અલગ યાત્રાઓ આપણે કરવામાં આવી છે। એ જ રીતે ચામર યાત્રા પણ એક વિશિષ્ટ રૂપે આપણે કરવા માગીએ છીએ, કેમકે ખૂબ પૌરાણિક શાસ્ત્રોક્ત રીતે ચામર કેવી રીતના માનું હોઈ શકે એનું સંશોધન કરી અને માનું ચામર પ્રાપ્ત કરવામાં આવેલું છે, એટલે એ પણ નગરચર્યાએ નીકળે, 51 શક્તિપીઠની પરિક્રમાએ નીકળે અને ખૂબ મોટી સંખ્યામાં માય ભક્તો આ તમામ યાત્રાઓમાં જોડાય એવી આપ બધાને મારું આમંત્રણ છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષણની દેવી સરસ્વતી માતાના મંદિર બની રહ્યા છે। શાળામાં અભ્યાસ માટે આવતા બાળકો માતા સરસ્વતીના દર્શન કરી શાળાનો અભ્યાસ શરૂ કરે તેવા ઉમદા આશય સાથે આજે ધાનેરા તાલુકાના માલોતરા ગામ ખાતે આવેલા રબારી ગોલિયા પ્રાથમિક શાળામાં સરસ્વતી માતાના મંદિરની પ્રતિષ્ઠા ધામધૂમથી યોજાઈ હતી। રબારી ગોલિયા પ્રાથમિક શાળામાં પ્રવેશ થાય તેની પહેલા આજે હવેથી બાળકો સરસ્વતી માતાના દર્શન કરી શકશે। આજે સમસ્ત માલોતરા ગામના આયોજનના ભાગરૂપે વિધિવત રીતે સરસ્વતી માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। રબારી ગોલિયા પ્રાથમિક શાળા ખાતે આજે સવારથી
ભક્તિમય માહોલ સાથે યજ્ઞ યોજાયો હતો। સરસ્વતી માતાના દર્શન માટે આજે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય જોતાભાઈ પટેલ સાથે તાલુકા પ્રમુખ હરજીભાઈ પટેલ સહિત આગેવાનોની હાજરી જોવા મળી હતી। ભોજન પ્રસાદ સાથે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં ગ્રામજનોનું યોગદાન અને સહયોગ બાળકોના ભવિષ્ય માટે સાર્થક સાબિત થઈ રહ્યું છે। આજે રબાડી ગોડિયા માલોત્રા પ્રાથમિક શાળામાં સરસ્વતી માતાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। તો માં સરસ્વતીને મંદિર બનાવવામાં આવ્યું એમાં સમગ્ર ગ્રામજનો તરફથી અમને ખૂબ સહકાર મળ્યો છે। શાળામાં સરસ્વતી માતાનું મંદિર બનાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે બાળકોના કણમાં એક સારા સંસ્કારનું સિંચન થાય, બહારથી આવેલ મહેમાનો ગ્રામજનોમાં એક સારી છાપ પડે, શાળામાં સારો વિકાસ થાય, શિક્ષણ ક્ષેત્રમાં પણ સારું કામ કરવાની એક પ્રેરણા મળે અને માં સરસ્વતી જ્યારે આપણા પ્રાંગણમાં હોય ત્યારે આપણામાં સારામાં વિચારો કાયમ માટે રહે એ માટેના આશયથી અમે મંદિર બનાવ્યું છે અને ખૂબ સહકારથી આજે ગ્રામજનોએ અમને સાથ સહકાર આપી આજના મંદિરનું કામ પૂર્ણ કર્યું છે। પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ખૂબ સહકાર આપ્યો છે અને આજના પ્રસંગે ખૂબ મહેમાનો પણ આવ્યા છે, ધારાસભ્યશ્રી પણ અહીંયાથી આવ્યા છે અને આજના દિવસે દાતા તરફથી અમારી શાળામાં 3,11,000ના ગેટનું દાન પણ મળેલું છે અને ધારાસભ્ય સાહેબશ્રી તરફથી એક ઓરડાની ઘટ હતી એ ઓરડો પણ એમણે મંજૂર કરવા માટેની અમને પ્રેરણા આપી છે અને અમને ખાતરી પણ આપી છે અને અમે પણ શાળામાં સારું કામ કરશું, સારું શિક્ષણ મળે એવા પ્રયત્નો કરશું અને કાયમ માટે બાળકોનું સારું થાય, સારો વિકાસ થાય એવા કાર્યક્રમ કરશું। નામ કીધું સાહેબ તમારું? મારું નામ શૈલેષભાઈ બલાભાઈ વાળ, ગોગારી ગોડિયા પ્રાથમિક શાળા આજે છે। દર્શક મિત્રો, સમય થયો છે કે વિરામનો, વિરામ બાદ જોઈશું। પાલનપુરમાં ચૌધરી સમાજે શરૂ કર્યું મહાસફાઈ અભિયાન, ગામડાઓને સ્વચ્છ બનાવવા માટે આગેવાનોએ જાતે જ લીધા હાથમાં સાવરણા। બદલાતા મોસમને લઈ બાળકો બની રહ્યા છે બીમારીઓનો ભોગ, બાળકોમાં વધેલી બીમારીઓના લીધે શાળામાં ઘટી બાળકોની સંખ્યા। ખાનગી શાળાની જેમ ડીસામાં સરકારી શાળાએ પણ શાળાની સુવર્ણ જયંતીની કરી ઉજવણી, સુવર્ણ જયંતી પ્રસંગે શાળામાં મેળાનું આયોજન કરી ગરીબ બાળકોને આપ્યું ખાનગી શાળા જેવું મનોરંજન। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। છુન્નુ મુન્નુ કી સવારી હમારા કલ થા, यहाँ चुन्नू के पापा उसे आराम से स्कूल छोड़ा करते थे। मुन्नू के पापा ठीक टाइम पर दफ्तर जाते थे। पम्मी, सुंदर और बुआ ने इस पे उड़ना सीखा, पर ये हमारा कल था। पर उस कल और आने वाले कल के बीच बस आज का ही तो फर्क है। तो अगर कल के चुन्नू, मुन्नी और पम्मी को भी उड़ना है तो उनके पंख भी कल के ही होने चाहिए। जहाँ चुन्नू दौड़ेगा कल की सवारी पे, जहां मुन्नी का शहर चैन की सांस लेगा और पम्मी, सुंदर और बुआ उड़ेंगे हवाओं का रूप बदलकर, क्योंकि ये कल हम सबका कल होगा। फिर से ये तक अब दौड़ेगा बिजली की रफ्तार पर। ખેડૂત ભાઈઓ, ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા। આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઉભો પાક જુઓ। ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કીન ટાઇટનિંગ, વેમ
એમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે સમગ્ર બનાસકાંઠાના ગામડાઓમાં આંજણા ચૌધરી સમાજના લોકો દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. દેશ સ્વચ્છ અને સુંદર બને તે માટે દેશના વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા અભિયાનનું મિશન ચાલી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા માર્બુદા રજત જયંતિ મહોત્સવના ઉજવણીના ભાગરૂપે જિલ્લાના તમામ ગામોમાં સફાઈ કરી ગામને સ્વચ્છ બનાવી સમાજના લોકો માતાજીના પ્રસંગમાં જોડાય તે માટે સમાજના વડીલો દ્વારા આહવાન કરાયું હતું, જેના ભાગરૂપે આજે દરેક ગામમાં લોકો જાતે સફાઈ કરી ગામને સ્વચ્છ બનાવે તેમ નેમ સાથે દરેક ગામડાઓમાં વહેલી સવારથી જ આ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ગામે વહેલી સવારથી કોઈ શરમ સંકોચ વિના હાથમાં સાવણી ઝાડુ લઈને સરકારી નોકરિયાત ખેડૂત તેમજ અન્ય વ્યવસાય સાથે જોડાયેલા યુવાનો વડીલો દ્વારા ટ્રેક્ટર જેસીબી સહિત સાવરણા સાથે જાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. માં આર્બુદાના રજત જયંતિ મહોત્સવને લઈ સૌથી મોટા મહાયજ્ઞનું આયોજન કરાયું છે, ત્યારે સમગ્ર જિલ્લાના ચૌધરી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહી છે, ત્યારે આ પ્રસંગે અનુરૂપ આજે સમગ્ર જિલ્લામાં ગામડાઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે, જેમાં તમામ ગામડાઓમાં લોકોએ માતાજીના પ્રસંગ ઉજવવાની સાથે સાથે પોતાના ગામોમાં જાતે સફાઈ કરી સ્વચ્છતા માટેનો એક અનોખો સંદેશ પાઠવ્યો હતો. માં આર્બુદા સહસ્ત્રચંડી મહાયજ્ઞની ઉજવણીના ભાગરૂપે આજે બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા બનાસકાંઠા જિલ્લાના દરેક ગામોમાં સ્વચ્છતા અભિયાનનું આહવાન કરેલું, એના ભાગરૂપે આજે સવારે અમારા ગામની અંદર સૌ વડીલો, યુવાનો અને નાના ભૂલકાઓ સૌ આનંદથી જોડાઈ અને ગામની અંદર સ્વચ્છતા અભિયાન એક આહલેકની રીતે ઉપાડી લીધું અને સૌએ ગામની ડેરીના મુખ્ય ચોકથી શરૂ કરી અને ગામની ગલીઓમાં જે કચરો હતો એ જાતે સફાઈ કરી અને એને કચરાનો નાશ કરવાનું કામ કર્યું. આજે સૌ અમે બધા ગામ લોકો માં આર્બુદાનું જે સૂત્ર આપ્યું છે કે યજ્ઞની અંદર અમે સૌ ઉજવણીમાં તૈયાર છીએ, એ સૂત્રને સાર્થક કરવા માટે અમે સૌ ગ્રામજનો બહુ હોશભેર જોડાયા અને અમારા ગામને બહુ સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કર્યો. ચૌધરી જગદીશભાઈ રામજીભાઈ, ગામ સમુદ્રા, માં આર્બુદા 108 સહસ્ત્રચંડી યજ્ઞના ભાગરૂપે આજે અમારા ગામની અંદર અમે સફાઈનું અભિયાન દરેક યુવાનો ભાઈઓના દ્વારા અને એમના સહયોગના દ્વારા કામગીરી આજે ઉપાડી અને અમારા ગામનો જે પણ બધો કચરો હતો એને સફાઈ કરાવી અને ગામને સ્વચ્છ અને સુંદર બનાવ્યું. બનાસકાંઠા જિલ્લામાં માં આર્બુદાનો પ્રસંગ હોય તો દરેક ગામે ગામ બનાસકાંઠા જિલ્લામાં દરેક ગામે ગામના લોકો, વડીલો અને નાના બાળકો સાથે મળીને ગલીએ ગલીએ સફાઈ રૂપી થઈ અને માં આર્બુદાના દર્શન કરે એવી અમને સૌને વિનંતી અને ગામ ગોકળી ગામ બને અને સ્વચ્છ અભિયાન ચલાવી અને દરેક ગામે ગામના લોકો સફાઈ રૂપે મદદ કરી છે. માં આર્બુદાના દર્શને જાય અને માં આર્બુદાનો પ્રસંગ બહુ સારી રીતે થાય એવી અમારી વિનંતી, પ્રભુને પ્રાર્થના છે. માં આર્બુદા સહસ્ત્રચંડી યજ્ઞને નિમિત્તે અમે બધા ગામમાં સફાઈ કરી, ગામમાં ગલીઓમાં બધી શેરીઓમાં અમે માતાજીના એમ કે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે બધા સફાઈ કરી, આખા ગામની અંદર ગલીઓની અંદર રોડ રસ્તા બધું સંપૂર્ણપણે અમે ચોખ્ખાઈથી જાતે અમે મહેનત કરી અને બધી સફાઈ કરી અને ગામને અમે સુંદર બનાવ્યું. માતાજી ભાવનું સારું કર્યા. જય જય આર્બુદા. બનાસ ડેરી દ્વારા દાંતીવાડાના જયગોલ શિવનગર દૂધ મંડળી ખાતે 16 ગાયોને એબ્રિયો ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એશિયાની નંબર 1 બનાસ ડેરીએ પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા હેતુથી આગળ વધી રહી છે, ત્યારે વધુ એક ખેડૂતો તેમજ પશુપાલકો માટે અપનાવેલી એબ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની ભવિષ્યમાં એક ગાય દૈનિક 20-25 લીટર દૂધ આપે તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે. બનાસકાંઠા જિલ્લાની રણમાં મીઠી વીરળી સમાન બનાસ ડેરી સતત નવી નવી ટેકનોલોજી અપનાવી રહી છે, જેમાં એબ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનું ઉચ્ચતમ પરિણામ પણ જોવા મળી રહ્યું છે.
કાંકરેજ ગાયની ઉત્કૃષ્ટ ઓલાદુમાં વધારો થાય અને પશુપાલકો પશુ દીઠ વધુ દૂધ ઉત્પાદન કરી પશુપાલક આર્થિક રીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વર્ષ 2021માં એબ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં આજે દાંતીવાડા તાલુકાના જેગોલ ગામે શિવનગર દૂધ મંડળી ખાતે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન, બનાસ ડેરીના ડાયરેક્ટર પીજે ચૌધરીના અધ્યક્ષસ્થાને ગર્ભ પ્રત્યારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત 15 HF અને 1 કાંકરેજ ગાયને પસંદ કરવામાં આવી હતી, જેમાં સરેરાશ 20 લીટર દૂધ ઉત્પાદન આપતી કાંકરેજ ગાયના ગર્ભ આણંદ ખાતેની લેબોરેટરીમાં તૈયાર કરી અહીં લાવવામાં આવ્યા હતા. બનાસ ડેરી ખાતેથી 7 ડોક્ટરોની ટીમ, જેમાં ડોક્ટર લલિત પટેલ તેમજ તેમની ટીમ દ્વારા ગર્ભની ચકાસણી કરી એબ્રિયો ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશુપાલકોમાં ગર્ભ પ્રત્યારોપણ અને બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટો વિશે માહિતી મળે તે માટે એક શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં બનાસ ડેરી વિસ્તરણ અધિકારી તેમજ સુપરવાઇઝર સહિત મોટી માત્રામાં પશુપાલકો ખેડૂતો હાજર રહ્યા હતા. બનાસ ડેરી દ્વારા ભવિષ્યમાં આયોજનો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં બનાસ ડેરીના DH વિભાગના ડોક્ટર હરિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડોક્ટર RD જોશી દ્વારા ગર્ભ પ્રત્યારોપણ વિશે માહિતી આપવામાં આવી હતી. પશુપાલન વ્યવસાયમાં ઝડપી પ્રગતિ અને પશુ દીઠ દૂધ ઉત્પાદનમાં વધારો કરવા ઉમદા હેતુ બનાસ ડેરીએ એબ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો અમલ શરૂ કર્યો છે. બનાસ ડેરીએ પોતાના નવા નવા સરકારી વ્યવસાયોમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આગળ વધી રહી છે, જેનો ફાયદો પશુપાલકો, ખેડૂતો અને જિલ્લાને મળી રહ્યો છે. બનાસ ડેરીના વિઝનરી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરી દ્વારા પશુ દીઠ દૂધની ઉત્પાદકતા કેવી રીતે વધે એના માટે બહુ મોટો પ્રોગ્રામ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટનો જિલ્લામાં ચાલી રહ્યો છે. એના ભાગરૂપે આજે જેગોલ શિવનગર દૂધ મંડળી ઉપર એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટનો એક કાર્યક્રમ હતો. શંકરભાઈ સાહેબના વિઝન પ્રમાણે અને મોદી સાહેબનું જે વિઝન છે કે ખેડૂતોની આવક ડબલ કરવી એના માટે પશુ દીઠ દૂધ ઉત્પાદકતા વધે એના માટે આ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પશુ દીઠ જો દૂધ ઉત્પાદકતા વધશે તો જે 10 પશુ રાખતા હશે એની જગ્યાએ 5 પશુ રાખશે તો પણ દૂધ એટલું જ ખેડૂતો ભરાવી શકશે અને એના માટે NDDB એમ્બ્રિયોઝ તૈયાર કરાવી અને ડૉક્ટરોની ટીમ દ્વારા બનાસકાંઠાની અંદર કાંકરેજી ગાયમનની એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આવનારા સમયમાં કાંકરેજી ગાયો પણ એક દિવસનું 25-30 લીટર દૂધ આપતી થઈ જશે. થેન્ક યુ. બનાસકાંઠાના પાલનપુરમાં આગામી 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય અર્બુદા માતાજીનો સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજવાનો છે, જેને લઈ આજે ચૌધરી આંચણા સમાજની બહેનોએ દરેક ગામડાઓમાં સામૂહિક એકઠા થઈને મહેંદી મૂકી તો પાલનપુરના અર્બુદા ધામમાં 5000 જેટલી મહિલાઓએ માતાજીના નામની મહેંદી મૂકી ગરબે ઘૂમી ઉત્સવને વધાવ્યો છે. બનાસકાંઠાના ચૌધરી આંચણા સમાજ દ્વારા પાલનપુરમાં અર્બુદા માતાજીની રજત મહોત્સવની ઉજવણી શરૂ કરાઈ છે. આગામી 3 ફેબ્રુઆરીથી શરૂ થનાર ત્રિદિવસીય મહોત્સવને લઈ ચૌધરી આંજણા સમાજ દ્વારા મહોત્સવની ઉજવણી શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે આજે બનાસકાંઠાના તમામ ગામડાઓમાં સામૂહિક રીતે સફાઈ કરાયા બાદ ચૌધરી આંજણા સમાજની બહેનોએ દરેક ગામોમાં એકત્રિત થઈને સામૂહિક માતાજીના નામની મહેંદી પોતાના હાથમાં મૂકી હતી. તો પાલનપુરના અર્બુદા ધામમાં પાલનપુર શહેરની 5000 જેટલી બહેનોએ એકત્રિત થઈ પોતાના હાથમાં વિવિધ પ્રકારની મહેંદી તેમજ માં અમે તૈયાર છીએ તેવી મહેંદી મૂકી માતાજીને હર્ષભેર આવકારવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી અને માં અર્બુદાના ધામમાં ગરબે ઘૂમી ઉત્સવને મનાવવાનું શરૂ કર્યું હતું. જય અર્બુદા. આજે અમારા આંગણે માં અર્બુદાનો જે રજત મહોત્સવ ઉજવવા અમે જઈ રહ્યા છીએ બધા, તો પહેલા દિવસથી એમ કે જ્યારે અમારે લીંપણનો કાર્યક્રમ હતો તે દિવસે પણ મોટી સંખ્યામાં લગભગ 2-5 હજાર જેટલી બહેનો આવીને અમારી 2 વીઘા જેટલી જમીન 2 કલાકમાં લીંપીને કાર્યક્રમને પૂરો કર્યો હતો. ત્યારબાદ જ્યારે જવારા વાવાનો પ્રોગ્રામ પણ અમારે યોજાયો હતો એ દિવસે પણ બહુ મોટી સંખ્યામાં આવીને બધી બહેનોએ જવારા વાવી ઉમળકા ભેર બધાને ગરબા ગાયા હતા માના, અને આ કાર્યક્રમને પૂરો કરીને પોતપોતાના ઘરે જવારા લઈ ગઈ હતી. અને આજે
પણ મહેંદીનો પ્રોગ્રામ રાખેલો છે જે અર્બુદા ધામ ખાતે અમારા પાલનપુરમાં, તો ત્યાં પણ બહેનો મોટી સંખ્યામાં આવીને બધાને 10,000 જેવી બહેનો અહીંયા આવી છે અને મહેંદી હાથમાં તમે જોઈ શકો છો અમે મહેંદી મૂકી છે અને અમારા બધામાં એટલો ઉત્સાહ છે માને આવકારવાનો કે અમને અમારો અમે તમને વ્યક્ત નથી કરી શકતા. અમારે અહીંયા બધી જ બહેનો દરેકે એમ કે જે વિવિધતામાં એકતા દર્શાવતો આ સમાજ છે ચૌધરી સમાજ, એ ચૌધરી સમાજની દરેક બહેનો આજે અહીંયા આવીને માના ગુણગાન ગાઈ રહી છે, માને આવકારવા માટે આતુર છે. અને હવે આવતીકાલે એમ કે જે શોભાયાત્રા આવવા નીકળવાની છે એમાં પણ અમે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ બધા જ ભેગા મળીને ખભે ખભો મિલાવીને ઉત્સુક છીએ માને આવકારવા માટે. અને જય અર્બુદામાં અમારા આ સહસ્રચંડી યજ્ઞમાં અમે તમામ બહેનો 5,000થી પણ વધારે સંખ્યામાં જવારા વાવવા માટે પણ આવ્યા, લીંપણ કરવા માટે પણ આવ્યા અને લાડુ બનાવવા માટે પણ આવ્યા. અને આજે પણ 5,000થી વધુ બહેનો અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક મહેંદી મૂકીએ છીએ અને અમને ખૂબ જ ઉત્સાહ છે કે અમારી માતાજીનો આવો પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ. ચૌધરી આંજણા સમાજ દ્વારા રજત મહોત્સવની લઈ 3 દિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં 7 માળની યજ્ઞશાળાનું દેશી ગાયના છાણથી ચૌધરી સમાજની બહેનોએ લીંપણ કર્યું હતું. તે બાદ ચૌધરી સમાજની બહેનોએ ભોજન પ્રસાદ માટે 5,00,000 લાડુ બનાવ્યા હતા અને હવે જિલ્લાના તમામ ગામોની બહેનોએ પોતાના હાથમાં મહેંદી મૂકી માતાજીના અવસરમાં ભાગીદાર થઈને પોતે ધન્યતા અનુભવી પોતાને ભાગ્યશાળી ગણાવી માતાજીના અવસરને માં લીન બની ગયા હતા. સહસ્ત્રચંડી યજ્ઞનો અમને બહુ જ હરખ અને ઉત્સાહથી બહુ આનંદ હતો. આજે અમે શરૂઆતમાં 5,000 બહેનો લીંપણ માટે ગઈ હતી અને એના પછી ઝવેરા માટે 5,000થી 10,000 બહેનો અમે ગઈ હતી. આજે મહેંદીનો કાર્યક્રમ છે તો અમે બહુ મોટી સંખ્યામાં બધી બહેનો મહેંદીના કાર્યક્રમમાં આવ્યા. લાડવા બનાવવા પણ અમે બહુ બહોળી સંખ્યામાં બધી બહેનો ગયા હતા અને હવે મહેંદીના કાર્યક્રમ પછી અમારે ગરબા કરવાના છે અને આવતીકાલે અમારે ભવ્ય વરઘોડો છે માતાજીનો, એટલે બહુ જ બહોળી સંખ્યામાં ખભેથી ખભો મિલાવી અને અમારે બહોળી સંખ્યામાં ત્યાં જવાનું છે અને બહુ જ હરખ અને ઉલ્લાસ છે. જય અર્બુદા. અર્બુદા રાજત મહોત્સવને લઈ આવતીકાલે પાલનપુરના અર્બુદા ધામથી હાથી ઘોડા સાથે શોભાયાત્રા નીકળશે, જેમાં 1,00,000 લોકો જોડાશે અને આ શોભાયાત્રા પાલનપુર શહેરના વિવિધ માર્ગો પર ફરશે. ત્યાં અનેક જગ્યાએ તેનું સ્વાગત પણ કરાશે અને ત્યારબાદ સાંજે દરેક ગામોના મંદિરોમાં મહાઆરતી યોજાશે અને પાલનપુરના અર્બુદા ધામમાં 50,000 લોકો મહાઆરતી કરશે. તે બાદ સહસ્ત્રચંડી મહાયજ્ઞની શરૂઆત થશે, જેમાં દેશના અનેક રાજ્યોમાંથી 10,00,000થી વધુ લોકો માતાજીના દર્શન માટે ઉમટી પડશે. ઋતુના ફેરફારની સાથે બીમારીની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરી બાળકોમાં તાવ, શરદી અને ખાંસીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેના કારણે શાળામાં આવતા બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈ આજે મેવાડા પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા 1 દિવસ માટે શાળાને દવાખાનામાં ફેરવી બાળકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં ઋતુ બદલાતા બીમારીનું પ્રમાણ વધી ગયું છે, જેને આરોગ્ય વિભાગ વાયરલ બીમારી કહે છે. ખાસ કરીને બાળકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે ધાનેરા તાલુકાના મેવાડા પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ બાળકોની આરોગ્યલક્ષી તપાસ કરતા મોટાભાગના બાળકોમાં તાવ, શરદી, ખાંસી સહિતની સામાન્ય બીમારીના લક્ષણો મળી આવ્યા હતા. ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણી દ્વારા આજે મેવાડા પ્રાથમિક શાળા ખાતે અલગ અલગ વિભાગો ઉભા કરાયા હતા, જેમાં બાળકોની સારવાર સાથે તેમને દવા પણ આપવામાં આવી હતી. સાથે સ્ત્રી રોગ નિષ્ણાંત સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની ચકાસણી પણ કરવામાં આવી હતી. આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલવાડાના મેવાડા સબ સેન્ટર ખાતે અને અહીંયાની જે પ્રાઇમરી સ્કૂલ છે એમાં એક આરોગ્ય નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. અત્યારે વાયરલ સિઝન ચાલે છે એટલે બાળકોમાં શરદી ખાંસીના કેસ જોવા મળે છે અને અમે અત્યારે મિઝલ્સના કેસોની પણ સ્ક્રીનિંગ કરતા હોઈએ. એના ભાગરૂપે આજે કેમ્પ રાખવામાં આવ્યો છે અને દરેક બાળક તપાસ કરવામાં આવી. સામાન્ય શરદી ખાંસી જોવા મળી અને મિઝલ્સનો કોઈ કેસ પણ જોવા નથી મળ્યું સ્કૂલમાં. સાથે સાથે એને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી અને સાથે સાથે આ ગામમાં જે ડાયાબિટીસ બીપીનું ચેકઅપ અને NCD સ્ક્રીનિંગ એના આભા કાર્ડ માટે પણ કામગીરી કરવામાં આવી અને જોખમી સગર્ભાઓની તપાસ માટે અમને ગાયનેક ડૉક્ટરને પણ બોલાવ્યા છે, એ પણ એને તપાસ કરે છે અને આખો એક આખા ગામ માટે બાળકો સહિત દરેકનું સ્ક્રીનિંગ થાય એ માટે એક આરોગ્ય સ્ક્રીનિંગ ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરવાડાની ટીમ CHO સાથે હાજર રહી દરેકને સેવા આપવામાં આવી. કેટલા બાળકો સાહેબ ખામી જોવા મળે છે જોઈએ તો?
મેવાડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બાળકોની સંખ્યાના ઘટાડા બાબતે તપાસ કરતા બાળકો બીમાર હોવાનું જાણવા મળ્યું હતું, જેને લઈ ધાનેરા આરોગ્ય વિભાગનો સંપર્ક કરી આરોગ્યલક્ષી કેમ્પ ઉભા કરતા આજે શાળાના બાળકો ઉપરાંત ગ્રામજનોને આરોગ્યલક્ષી સારવાર સાથે ઉપચાર મળ્યો હતો। ગામડામાં રહેતા બાળકો બીમારીમાં વધુ ના સપડાય તેને લઈ આરોગ્ય વિભાગ અને મેવાડા પ્રાથમિક શાળાના આયોજનના ભાગરૂપે બીમારીઓ સામે બાળકોને યોગ્ય સમય યોગ્ય સારવાર મળી ગઈ છે। આજરોજ અમારી મેવાડા તાલુકો પ્રાથમિક શાળાની અંદર અત્યારના સમયની અંદર વાયરલ ફીવર થોડું વધારે હોય, બાળકોની ગેરહાજરીનું પ્રમાણ વધુ હતું, એટલા માટે અમે ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસર સાહેબને વાત કરી અને એક એમના આ નેજા હેઠળ આરોગ્યલક્ષી કાર્યક્રમ કરવામાં આવ્યો, એમાં તમામ બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું અને શાળામાં હાજરીનું પ્રમાણ વધે એ માટે પ્રયત્નો કરવામાં આવ્યા। સાથે સાથે ગામની અંદર જે ખરેખર આરોગ્યલક્ષી સેવાઓ જરૂરિયાત હતી એ તમામ નાગરિકોને આવરી લેવામાં આવ્યા અને પીએચઓ સાહેબ દ્વારા આજે ખૂબ એમની હાલવાડા પીએસી ટીમ અને આરોગ્યની તમામ ટીમ વતી અમારી શાળામાં એક સુંદર મજાનો આ બાળકોનું હેલ્થ સારું રહે માટેનો કાર્યક્રમ રાખ્યો। કેટલું પ્રમાણ રહે હાજરીનું, કઈ બીમારી જોવા મળી? અત્યારે વાયરલ ફીવર હોવાના કારણે અમારી શાળામાં 50% જેવું હાજરીનું પ્રમાણ ઘટ્યું હતું, એટલા માટે અમે આરોગ્ય ઓફિસને જાણ કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। દર્શક મિત્રો, ફરી સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ જોઈશું। ખાનગી શાળાની જેમ ડીસામાં સરકારી શાળાએ પણ શાળાની સુવર્ણ જયંતિની કરી ઉજવણી। સુવર્ણ જયંતિ પ્રસંગે શાળામાં મેળાનું આયોજન કરી ગરીબ બાળકોને આપ્યું ખાનગી શાળા જેવું મનોરંજન। તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ। અવની સીડ્સ લિમિટેડના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ પ્લસ અને અવની 555 પ્લસ વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર। આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228-772-200। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। સામાન્ય રીતે ખાનગી શાળાઓ જ અલગ અલગ દિવસની ઉજવણી કરતી હોય છે, પરંતુ આજે ડીસાના એકદમ પછાત વિસ્તારમાં આવેલી સરકારી ગવાડી પ્રાથમિક શાળાએ તેની સ્થાપનાના 50 વર્ષ પૂરા કરતા આજે શાળામાં જ મેળાનું આયોજન કરીને ઉજવણી કરી હતી। આ શાળામાં અભ્યાસ કરતા બાળકો આજે તેમની શાળામાં થયેલી આવી પ્રથમવારની ઉજવણીને લઈ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા। આ છે ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં આવેલી છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળા। આ શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે તે બાળકો એકદમ ગરીબ પરિવારના બાળકો છે અને અહીં આ વિસ્તારમાં સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી આ એકમાત્ર શાળા જ આ વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહી છે।
50 वर्ष पहला आ शाळानी स्थापना थई हती अने आजे तेनी स्थापनाना 50 वर्ष पूरा थता शाळामां सुवर्ण जयंती महोत्सवनी उजवणी करवामां आवी रही छे। आ उजवणीनी विशेषता ए छे के आ शाळामां खानगी शाळानी जेम ज मेळानुं आयोजन करवामां आव्युं छे अने तेमां बाळकોએ ભાગ લીધો છે। આ મેળાનું આયોજન કરવાનો હેતુ શાળાના સુવર્ણ જયંતીની ઉજવણી ઉપરાંત બાળકોને વ્યવહારુ જ્ઞાન મળી રહે તેવો હતો। આજે મેળાનું આયોજન થતા ગરીબ બાળકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા અને એક દિવસ માટે આ બાળકો પણ ખાનગી શાળાઓમાં જેવા તહેવાર ઉજવાય છે તેવો અનુભવ મહેસૂસ કર્યો હતો। આજે શાળાને 50 વર્ષ પૂરા થયા એટલે બધા શિક્ષકોને વિચાર આવ્યો કે કેમ નહીં ગોલ્ડન જુબલી ઉજવાય। गोल्डन जुबली उजवा माटे थई अने एक बाळ मेळानुं आयोजन करवामां आव्युं। बाळ मेळाना आयोजनमां 13 थी 14 स्टॉल खोलवामां आव्या अने बाळकोने एक कमावानी स्किल शीखवामां आवी अने वेचाण केवी रीते करी शकाय ए बधुं शीखवामां आव्युं अने साथे साथे बाळकोने चटपटा नास्ता पण आपवामां आव्या अने बाळको खूब आनंदथी मेळानो आनंद लीधो अने खूब आनंदथी नास्तो कर्यो અને સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ બપોર પછી રાખવામાં આવ્યો છે। સાથે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામની સાથે સાથે શાળાના સિમ્બોલવાળી લોગોવાળી કેક કટિંગ પણ કરવામાં આવી છે। જે રીતે ડીસામાં આવેલી ગવાડી પ્રાથમિક શાળા એક સરકારી શાળા હોવા છતાં બાળકો માટે આ રીતે ઉજવણી કરી રહી છે તેવી જ રીતે અન્ય સરકારી શાળાઓએ પણ આગળ આવીને આવા આયોજન કરવા જોઈએ જેથી સરકારી શાળાના બાળકોમાં શિક્ષણની સાથે સાથે વ્યવહારુ જ્ઞાનનો પણ ગ્રાફ ઊંચો લાવી શકાય। ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર। પાલનપુર નગરપાલિકામાં વિવિધ વિભાગો સાથે યોજાઈ બેઠક। બેઠકમાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે વેરા વસૂલાત સહિતના વિભાગની કામગીરી કરતા કર્મચારીઓની કરી સમીક્ષા। પાલનપુરમાં ચૌધરી સમાજે શરૂ કર્યું મહાસફાઈ અભિયાન। ગામડાઓને સ્વચ્છ બનાવવા માટે આગેવાનોએ જાતે જ લીધા હાથમાં સાવરણા। બદલાતા મોસમને લઈ બાળકો બની રહ્યા છે બીમારીઓનો ભોગ। બાળકોમાં વધેલી બીમારીઓના લીધે શાળામાં ઘટી બાળકોની સંખ્યા। ખાનગી શાળાની જેમ ડીસામાં સરકારી શાળાએ પણ શાળાની સુવર્ણ જયંતીની કરી ઉજવણી। સુવર્ણ જયંતી પ્રસંગે શાળામાં મેળાનું આયોજન કરી ગરીબ બાળકોને આપ્યું ખાનગી શાળા જેવું મનોરંજન। તો ત્યાં સુધીના સમાચારો વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।